અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડીઅવળી થઈ ગઈ છે, નીચે આપેલ વાક્ય વાંચો અને તે વિગત યોગ્ય રીતે જોડો. તો આપને જે અહીંયા વિગતો આપેલી છે એને સરખી રીતના જોડવાની છે. પહેલાં જોઈએ વૃંદા. તો વૃંદા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. બરાબર, કે વૃંદા જે છે એના ફાર્મ ઉપર હતી ગયા રવિવારે. પછી ડૉક્ટર શાહ ઇન અ હોસ્પિટલ લાસ્ટ મંડે ઓર ઓન મંડે. એટલે ડૉક્ટર શાહ છે એમને હોસ્પિટલ હોય છે સોમવારે. જસ્મિન એન્ડ ચમેલી વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ લાસ્ટ વીક. એટલે ચમેલી અને જસ્મિન જે છે એ પોસ્ટ ઓફિસમાં ગયા હતા ગયા અઠવાડિયે. મિસ્ટર વાઘેલા વોઝ એટ મહેન્દ્રેઝ ઓફિસ. એટલે મિસ્ટર વાઘેલા છે એ મહેન્દ્રના ઓફિસે ગયા હતા યેસ્ટરડે, ગયા દિવસે. ભારતી અને કલ્પેશ ઇન અ મિટિંગ ટુડે મોર્નિંગ. એટલે ભારતી અને કલ્પેશ જે છે મિટિંગમાં હતા આજ સવારે. હવે જે આપણે પાછળ જોડકા કર્યા છે એના આધારે આપણે અહીંયા વાક્ય લખવાના છે. તો પેલો વૃંદા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. બીજો વાક્ય ડૉક્ટર શાહ વોઝ ઇન હોસ્પિટલ લાસ્ટ મંડે. ત્રીજો વાક્ય જસ્મિન એન્ડ ચમેલી વોઝ એટ પોસ્ટ ઓફિસ લાસ્ટ વીક. મિસ્ટર વાઘેલા વોઝ એટ મહેન્દ્રાસ ઓફિસ યેસ્ટરડે. થઈ ગયું. પછી ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઘટનાના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે જે પાઠ વાંચ્યો છે એના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો ધ વેધર વોઝ ડેશ એન્ડ રેની. એટલે જે વાતાવરણ જે છે એ વરસાદી અને ઠંડુ છે, કોલ્ડ. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. એટલે વરસાદ જેવું હોય તો કાળું અને ભૂખરા કલર જેવું થઈ જાય વાતાવરણ. હાઉ મેની સ્ટુડન્ટ્સ વર નોટ ઇન ધ. એટલે કેટલા છોકરાઓ જે છે એ નહોતા સ્કૂલમાં. ધેર વોઝ નો. એટલે ત્યાં ઇલેક્ટ્રિસિટી નહોતી, કારણ કે વરસાદ જેવું હોય તો ઇલેક્ટ્રિસિટી કપાઈ જાય છે, પાવર ઓફ થઈ જાય છે. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ડેશ એટ સિક એટ હોમ. તો વ સિક એટલે ઘણા બધા છોકરાઓ બીમાર હતા અને ઘરે છે. મિસ્ટર જોશી વોઝ એટ હોમ. એટલે મિસ્ટર જોશી જે છે એ ઘરે છે, કારણ કે એ બીમાર થઈ ગયા છે. બીકોઝ He fell ill. The desk was like a freezer. એટલે જે આપનો ક્લાસરૂમ હોય એ ફ્રીઝર જેવો લાગે છે. The school was like a refrigerator. The desk stopped at night. Rain. વરસાદ રાતે ઊભો રહી ગયો. મિસ્ટર જોશી ડેશ નેક્સ્ટ ડે. એટલે એટ હોમ, એમના ઘરે હતા. નીચેના વિધાનો સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ટ્રુ ફોલ્સ લખો. સાચું હોય ત્યાં ફોલ્સ લખવાનું છે અને ખોટું હોય અહીંયા, સોરી સાચું અહીંયા ટ્રુ લખવાનું છે અને ખોટું અહીંયા
ફલ્સ લખવાનું છે. તે વોઝ ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે, એટલે એ સોમવારે ખાલી પાંચ જ છોકરા હતા. ટ્રુ. ઇટ વોઝ વોર્મ ઓન મંડે, એટલે ગરમ દિવસ હતો, ગરમીનો દિવસ હતો. ફોલ્સ. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે, યસ. ટ્રુ. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે, એટલે એના પછીના દિવસે મિસ્ટર જોશી જે સ્કૂલે હતા એમ. તો ફોલ્સ, નહોતા આવ્યા, બીમાર પડી ગયા હતા. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ કોલ્ડ નેક્સ્ટ ડે, એટલે બીજા દિવસે બધા બીમાર પડી ગયા હતા, જે પાંચ છોકરાઓ આવ્યા હતા અને મિસ્ટર જોશી હતા એ. ટ્રુ. યુઝ્યુઅલી દે આર ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, એટલે હંમેશા પાંચ જ છોકરાઓ રહીએ છીએ ક્લાસમાં. ફોલ્સ. 25 સંખ્યા છે, 25 છોકરાઓ રહે છે. ઇટ વોઝ રેનિંગ ઓન ટ્યુઝડે, મંગળવારે પણ વરસાદ થયો હતો. ફોલ્સ. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, ટ્રુ, એ ગરમ કપડાં નહોતા પહેર્યા એમને. ધ રેન સ્ટોપ ઇન ધ ઇવનિંગ, સાંજના સમયમાં વરસાદ બંધ રહ્યો હતો. ફોલ્સ. રાતે બંધ થયો હતો. મિસ્ટર જોશી વોઝ સિક ઓન ટ્યુઝડે, એટલે મંગળવારે મિસ્ટર જોશી જે છે બીમાર પડી ગયા હતા. સોરી, મિસ જોશી. તો આ ફોલ્સ, કારણ કે મિસ્ટર જોશી બીમાર પડ્યા હતા, મિસ જોશીની તો વાત જ નથી થઈ પાઠમાં. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખો. એમ, ઇઝ, વોઝ, વર અને આર, આનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. ટુડે ડેશ સેટરડે, ટુડે ઇઝ સેટરડે. યસ્ટરડે ફ્રાઈડે, યસ્ટરડે વોઝ ફ્રાઈડે. ધીસ યર આઈ ડેશ ઇન ફોર્થ, આઈ વોઝ ઇન, સોરી, યસ, આઈ વોઝ ઇન ફોર્થ. લાસ્ટ યર, સોરી, સિક્સ્થ. લાસ્ટ યર આઈ વોઝ ઇન ફિફ્થ. ધીસ વીક વી ડેશ ઇન સ્કૂલ, વી આર ઇન સ્કૂલ. લાસ્ટ વીક વી ડેશ ઇન પાર્ક, વી આર ઇન પાર્ક. માય ફ્રેન્ડ ડેશ હર ટુડે, ઓકે, મારો ફ્રેન્ડ જે છે અહીંયા છે. માય ફ્રેન્ડ ડેશ હિયર ટુડે, વોઝ હિયર ટુડે. તે ડેશ નોટ હિયર યસ્ટરડે, તે વર. વી ડેશ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ નાઉ, વી આર. વી ડેશ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ, વી આર ઇન ધ ગાર્ડન. માય ફાધર વોઝ ઇન અહેમદાબાદ ટુડે, માય ફાધર ડેશ ઇન વડોદરા યસ્ટરડે, વોઝ. ઓકે, કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઇટ વોઝ રેઇન રેનિંગ, વરસાદ આવે છે કે આવી ગયો છે, તો રેનિંગ. ઇટ વોઝ રેનિંગ. ધ સ્ટુડન્ટ્સ વર ડેશ હોમ, એટ હોમ. ડેશ આર ઓફ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, ધેર આર. ધ ટીચર વોઝ એટ હોમ સિક ઇન બેડ. ઇટ વોઝ ડેશ ડે, ઇટ વોઝ બેડ ડે. ધ ડેશ ઓનલી ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ, ધેર વર. ડેશ ઓન મંડે, વોઝ મંડે, ઇટ વોઝ મંડે. મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. The rain stopped at night. Today is Sunday. વિરોધી શબ્દ જોડો. નીચેના શબ્દ જે વિરોધી શબ્દ જોડવાના છે. એબસેન્ટ, પ્રેઝન્ટ, ટુ, ગુડ, બેડ, ટોલ, શોર્ટ, સ્મોલ, બિગ, હેવી, લાઇટ.